લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આગામી બે મેના રોજ જૂનાગઢ ખાતે જુદી જુદી ત્રણ લોકસભા બેઠકના ઉમેદવાર અને એક વિધાનસભા બેઠકના ઉમેદવારનો પ્રચાર જૂનાગઢ ખાતેથી કરશે જેમાં જૂનાગઢ અમરેલી પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને માણવદર વિધાનસભા બેઠકના ઉમેદવારના પ્રચાર અર્થે વડાપ્રધાન જાહેરસભાને સંબોધિત કરશે જેમાં ગીર સોમનાથ જુનાગઢ અમરેલી પોરબંદર રાજકોટના જેતપુર ઉપલેટા અમરેલીના ધારી લાઠી અમરેલી વિધાનસભામાંથી પણ કાર્યકરો ઉમટી પડશે જેને લઈને ભાજપ દ્વારા કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે બપોરના બે કલાકે વડાપ્રધાન જુનાગઢ આવી પહોંચશે અને જ્યાં ચાલીસ હજારથી વધુ લોકો બેસી શકે તેવા ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો પીએમની જાહેરસભાને લઈને જૂનાગઢમાં ભાજપ સંગઠનની વિવિધ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે આગામી 2 મહિના રોજ વડાપ્રધાન રમેન્દ્રભાઈ મોદી જુનાગઢ પધારી રહ્યા છે અને જે રીતે ચુટણીનો માહોલ છે તે જામી રહ્યો છે જે તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે જૂનાગઢ ના કૃષિ યુનિવર્સિટી નો જે ક્રિકેટ નો ગ્રાઉન્ડ છે ત્યાં તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે આ શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા છે આપણે તેમની સાથે વાત કરશું પુનીતભાઈ વડાપ્રધાન જુનાગઢ આવી રહ્યા છે કઈ રીત ની વ્યવસ્થા વિશ્વના નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જુનાગઢ એગ્રીકલ્ચર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે તારીખે બપોરે બે વાગે એક વિશાળ જનસભાને સંબોધવાના છે કાર્યકર્તાઓ અને સમગ્ર જુનાગઢમાં ઉત્સાહનું વાતાવરણ છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને સન્માનવા માટે જુનાગઢ તેર લોકસભાના ઉમેદવાર પોરબંદર લોકસભાના ઉમેદવાર અમરેલી લોકસભાના ઉમેદવાર અને માણાવદર વિધાનસભાના ઉમેદવાર ચારેય ઉમેદવારોની હાજરીમાં આપણા દેશના વડાપ્રધાન અત્યારે નરેન્દ્રભાઈ બે તારીખે બપોરે બે વાગે એગ્રીકલ્ચર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ સભાને સંબોધશે હું જુનાગઢની જનતાને આહવાન કરું છું કે આપ પણ ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈને સાંભળવા આવશો એ ભારતીય જનતા પાર્ટી વતી આપને અપીલ કરું છું કઈ રીતની બેઠક વ્યવસ્થા છે કેટલા લોકો આ બેસી શકે તેવી વ્યવસ્થા લગભગ ત્રીસ થી ચાલીસ હજારની જનસભાને આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સંબોધવાના છે આપ જોઈ રહ્યા છો એમ ખૂબ ઉત્સાહથી કાર્યકર્તાઓ અને આગેવાનો અત્યારે કામે લાગી ચૂક્યા છે અને હું એવું માનું છું કે ત્રીસ હજાર તો આપણે કહી રહ્યા છે પણ ચાલીસ હજારની ની આરામથી થશે જે રીતે લોકસભા બેઠક છે તેનો પ્રચાર છે તે તે છે જુનાગઢ ના જે ઉમેદવાર છે રાજેશભાઈ ચુડાસમા તેનું અને અન્ય જે પોરબંદર અને અમરેલી બેઠકના જે ઉમેદવાર છે તેમનો પ્રચાર છે તે અહી કરવામાં આવશે જેના લઈને તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અમાર બખાઈ મંતવ્ય ન્યુઝ જુનાગઢ